તળાજા શહેરમાં કોર્ટ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી મોટા પ્રમાણમાં ભરાતા હોવાને લઈને બાર એસોસિએશન પ્રમુખે રોષ વ્યક્ત કરી અને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક જ્યારથી કોર્ટ બની ત્યારથી આજ દિન સુધી સતત પાણીનો પ્રશ્ન રહ્યો છે. આ પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવતો ન હોય જેને લઈને આજે બપોરે 12 વાગ્યાના આસપાસના સમય દરમિયાન બાર એસોસિએશનના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટ જ્યારથી બની ત્યારથી પાણીનો નિકાલ અહીંયા થતો જ નથી. આની માટેથી અને અમે વારંવાર નગરપાલિકાને જેકો વાળાને કીધું, બધું વાળાને અનેકવાર કીધું, પણ એકબીજાને ફો દેવામાંથી ઊંચા જ નથી આવતા. આ કરશે, આ કરશે, આ કરશે, અને આજ અમારી પરિસ્થિતિ તમે જો માથે ઉભારીએ તો જ આ લોકો કામ કરે છે. સેજ જે આખા પાછા થાય એટલે તરત પોતાના વાહન લઈ અને અહીંથી ચાલ્યા જાય છે. આની માટેથી અને નગરપાલિકા ઉપર અને જેટકો કંપનીવાળા ઉપર અમારા VS ડાભી અને એપીસોને દાવો પણ દાખલ કરેલો છે. એટલે હાલ જો આ તુરંત કામ નહીં કરવામાં આવે તો આની ઉપર અમે કડકથી કડક કાર્યવાહી કરીશું, જેની અત્યારથી જ હું એને ચેતવણી આપું છું. કારણ કે આ પરિસ્થિતિ અત્યારે હાલ કોર્ટની અંદર રહેતા જજ સાહેબો, આમ જનતા, પબ્લિક જ્યાં અહીંયા ગળાવે છે, પાણીની હિસાબે એટલી હેરાન થાય છે, એટલી હેરાન થાય છે, એની કોઈ સીમા નથી એમ. એટલે તુરંત ને તાત્કાલિક ધોરણે આ કામ વહેલા થાય બરાબર એવી અમારી માગણી છે. અને જો આ માગણી પ્રમાણ મારું કામ કરવામાં નહીં આવે તો અમે કડકથી કડક કાર્યવાહી કરીશું અને હડતાલ પણ કરીશું અને એને દેખાડી દઈશું કે તળાજા વકીલ મંડળ શું છે.